હવે વાત પાટણની કરીએ તો પાટણમાં ધોધમાર વરસાદથી સિદ્ધપુરમાં જળબંબાકારની સ્થિતિનું નિર્માણ થયું છે। બે કલાકમાં જ 3.5 ઇંચ જેટલો વરસાદ ખાબકી ગયો છે અને નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા છે। લોકોના ઘરોમાં પાણી ઘૂસી ગયા હોવાની પણ જાણકારી છે। નીચાણવાળા વિસ્તારોમાં 3 ફૂટથી વધુ પાણી ભરાઈ ગયા હોવાની વિગતો પણ પ્રાપ્ત થઈ રહી છે। सुनील पटेल वाला संवाददाता વધુ જાણકારી આપી રહ્યા છે। સુનીલ, કયા કયા વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા અત્યારે નિર્માણ પામી છે? વિધિ ચોક્કસ કહી શકાય તો જે રીતે વહેલી સવારથી પાટણ જિલ્લામાં સિદ્ધપુર અને રાધનપુરમાં અતિ ભારેથી ભારે વરસાદ વરસી રહ્યો છે। ખાસ કરીને કહી શકાય તો માત્ર 2 કલાકમાં સિદ્ધપુરના મોટા ભાગનો જે નીચાણવાળો વિસ્તાર છે તે તમામ નીચાણવાળો વિસ્તાર છે પાણીમાં ગરકાવ થઈ ગયો છે। લગભગ 4-4 ફૂટ જેટલા પાણી પણ ભરાઈ ચુક્યા છે। જે રીતે દ્રશ્યોમાં પણ સ્પષ્ટ જોવા મળી રહ્યા છે કે જે મકાનો છે જે કાચા મકાનો છે જે પાકા મકાનો છે નીચાણવાળા વિસ્તારમાં લગભગ 1 માર્ચ સુધી હવે પાણીમાં ડૂબી ગયા છે। વાહનો પણ પાણીમાં ડૂબી ગયા હોય તેવા દ્રશ્યો સામે આવે છે। ખાસ કરીને જે 2 કલાકમાં જ અવિરત વરસાદ વરસ્યો છે તેને લઈને જે નીચાણવાળા વિસ્તારના લોકો ખૂબ જ મુશ્કેલીમાં મુકાયા છે। ક્યાંક ક્યાંક જે રીતે દર વર્ષે જે સમસ્યા સર્જાતી હોય છે નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાવાની તેને જ લઈને આ વખતે પણ હાલમાં જે રીતે ભારે વરસાદની આગાહી હતી ત્યારબાદ આજે જે સિદ્ધપુરમાં વહેલી સવારથી જ વરસાદી માહોલ છે અને 4 ઇંચ જેટલો વરસાદ લગભગ અત્યાર સુધી પડી પણ ચૂક્યો છે માત્ર 3 કલાકમાં જ। અને તેને જ લઈને કહી શકાય તો ધીમે ધીમે જે વિસ્તારો છે સિદ્ધપુરના એ મોટા ભાગના વિસ્તારો ડૂબવા લાગ્યા છે। નથી તો રસ્તા દેખાતા નથી, માર્ગો દેખાતા, ખાસ કરીને વાહન ચાલકો હોય કે લોકો હોય તે લગભગ શું કે બહાર નીકળવામાં મોટી મુશ્કેલી અનુભવી રહ્યા છે। લોકોના વાહનો જે પણ છે મકાનોમાં એ તરવા લાગ્યા છે। વિધિ બિલકુલ સુનીલ, આભાર આ તમામ જાણકારી બદલ। તો તસવીરો પરથી સ્પષ્ટ થઈ રહ્યું છે કે સિદ્ધપુરમાં જળબંબાકારની સ્થિતિનું અત્યારે નિર્માણ થયું છે। મોટા ભાગના જે નીચાણવાળા વિસ્તારો છે ત્યાં અત્યારે લોકોના ઘરોમાં પાણીનો ભરાવો મોટા પ્રમાણમાં થઈ ગયો છે।